નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 28 ઓક્ટોબર 2023. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 45 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભીડ નાકા બહાર, ભુજ, કચ્છ. અંબાલાલ પટેલની ઠંડીને લઈને આગાહી. શિયાળો મોડો શરૂ થશે. ગુજરાતમાં 22 ડિસેમ્બર પછી ઠંડી વધવાની આગાહી. ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલૈયાઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20-22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે અલનિનોના કારણે આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઠંડી પડશે. આ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. હવામાન વિભાગના નિયામક ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં ડબલ સિઝન ચાલી રહી છે. હાલમાં પરિવહનનો સમયગાળો ચાલી રહ્યો છે, પરંતુ થોડા જ દિવસોમાં તમને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થવા લાગશે. રાજ્યમાં આગામી 15 દિવસ મિશ્ર વાતાવરણ રહેશે, તેથી શિયાળો થોડો મોડો આવશે. ઠંડી માટે 15 દિવસ રાહ જોવી પડશે. રાજ્યમાં હાલ કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 8007015571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. શું તમે જાણો છો, ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે. જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષી કુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો. પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો. ટાંકીના ઢાંકણા હવા ચુસ્ત બનાવો. ભંગારનો તાત્કાલિક નિકાલ કરો. લાંબી બાયના કપડાં પહેરો. મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા
ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.